એમ કે તન્વી રૂપી હતા, હાલથી થઈને તારું જોયું તાર થઈ શકતી અહીંયા બસ આ બાજુ નેપા મોટા કરું હાલતી હતી. મિત્રો સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો બટેટા બફાઈ ગયા છે અને એની છાલ ઉતારે છે ગ્રીસમાં અને લીના. તમે લોકો જોઈ લ્યો, હવે પાણીપુરી બનશે. પાણીપુરીનું પાણી બને છે ઘરે જ, ટેસ્ટી પાણી બહારથી આપણે ખાઈએ એના જેવું જ. તેના માટે શું શું નાખ્યું આપણે રેસીપી જાણશી. ફુદીનો નાખ્યો છે, કોથમીર નાખી છે અને મરચાં નાખ્યા છે. હવે શું કરે જો, આદું નાખે છે. ગ્રીસમાં બેનને બહુ જ મસ્ત પાણી બનાવતા આવડે છે, કારીગર છે. આપણે સ્પેશિયલ કારીગરને બોલાવીને પાણી બનાવી જોવો તમે બધાય. આને મિક્સરમાં પીસવા માટે મૂકી દીધું. પીસવા માટે થોડુંક પાણી નાખે છે. હવે એમાં નાખશે જલજીરા અને સંચળ. એ પેસ્ટને પાણીમાં મિક્સ કરી દીધી છે. જલજીરા સંચળ અને હવે આવે છે લીંબુનો વારો. એમાં બી વૈયા છે, મજા ના આવે. હા બી ને જરા ઠલવી નાખ ને, દબાય તો ખરી ને એનો રસ નીકળે, એમાં કડવું થાય. કાંઈ વાંધો નહીં, એનો ટેસ્ટ હું વિડીયામાં મૂકીશ. બોલ ને, કારીગરે લીંબુ નાખ્યા જોરદાર. ખાંડ નાખે છે થોડીક ગિરાસ માટે 1/2 ચમચી. હવે કારીગર ચાખે પાણીને, થોડુંક મીઠું ઘટે સ્વાદ પ્રમાણે, તમારી રીતે મીઠું નાખી લેજો. ચખાડો અમારા મેડમને થોડું હલાવીને. કેવું પાણી છે? બહારથી આપણે લઈએ એવું જ છે ને, એક નંબરનું પાણી બનાવ્યું છે કારીગરે. હવે શું બનાવો છો કારીગર? રગડો. રગડા માટે પેસ્ટ બનાવે છે, આદુ મરચાંની પેસ્ટ. એ કટિંગ કરે, આપણે મમ્મીને પાણી ચખાડીએ. ચાખો મમ્મી પાણી, કેવું બન્યું છે? સરસ છે ને? તો વાંધો નહીં મિત્રો, હવે આપણે પાણીનું ટેસ્ટિંગ કરશું. લાવો મને પાણી ચાખો, આપો ટેસ્ટ પૂરતું. પાણીનું ટેસ્ટિંગ કરાવો. મમ્મીને પાણી પીવાની મજા આવી છે. પાછું આપે ટેસ્ટિંગ કરું. એક નંબર પાણી પીને લઈ. ખાટું તીખું મીઠું ગીડું બધો સ્વાદ પરફેક્ટ. તો ચાલો હવે આપણે રગડાનું જોઈએ. ચાલો, તો તમે રગડાના માટે શું શું કર્યું છે? ખાલી આદુ મરચાંની પેસ્ટ કરી છે. વટાણા બફાઈ છે, વટાણા બફાઈ ગયા છે. તો હવે એનો ચૂંદો કરે છે, એમાં થોડુંક બ્લેન્ડર મારી દેશે, મસ્ત ગ્રેવી ટાઈપ થઈ જાય. રગડા માટે થોડાક બટેટા રાખી દીધા હતા, હવે એનો ચૂંદો કરે છે. હવે રગડામાં આવશે વઘાર. મોટા ગેસ ઉપર વઘારવા માટે મૂકી દીધું છે. મોટું તો પેલું 3 પાવડા તેલ નાખ્યું છે. રાઈ નથી ચેક કરવા માટે કે ભાઈ તેલ આવી ગયું છે. પછી નાખી હિંગ. હવે નાખી દીધું આપણે મરચાના આદુનું પેસ્ટ જે બનાવ્યું હતું એ. ચમચાથી હલાવી નાખશે, મિક્સ કરી દેશે મસ્ત. હવે છૂંદેલા બટેટાને અને વટાણાને મિક્સ કરી દીધો છે. પછી એને નાખી દેશે વઘારમાં. નાખી છે હિંગ, તો પહેલાં નાખી દીધી હતી. હવે આમચૂર પાવડર નાખશે છેલ્લે. હવે મિક્સ કરી દીધો છે રગડો. ગ્રીસમાબેન કારીગર, પાણીપુરીના સ્પેશિયલિસ્ટ. રગડો બની ગયો છે. થોડીક ચટણી જેવું તીખું ખાવું હોય એના પ્રમાણે, થોડુંક ધાણા જીરું, થોડીક ખાંડ નાખે. 2-3 દાણા જ નાખી, જાજી નથી નાખી. તો તમે તો જાજી ન નાખતા, નકર ગેડું થઈ જાય. થોડુંક મીઠું નાખી દીધું છે સ્વાદ પ્રમાણે. થોડોક આમચૂર પાવડર. ચાટ મસાલો નાખશે. આ ચાટ મસાલો
ચાલો કરે છે, મસ્ત હલાવે છે, જોવો તમે બધા. હાલો એને ગરમ થવા દીધું છે. હવે આપણે આવીએ પાણીપુરીના મસાલામાં. તો એમાં નાખ્યો સૌથી પહેલાં ચાટ મસાલો, ચણા, કોથમી, ધાણા ઝીણું એક ચમચી, દોઢ ચમચી, એક ચમચી ચટણી, થોડીક હિંગ, થોડીક દળેલી ખાંડ, થોડીક તીખી ચટણી નાખશે. હવે દોઢ ચમચી જેવી તીખી ચટણી નાખી અને હવે કરે છે મિક્સ મસાલાને. અસલ પાણીપુરી વાળાની જેમ હાથેથી હલાવે છે, જોવો તમે બધા. પાણીપુરીની લારી ખોલી દેવી છે આપણે. થોડીક ધાણાની ભાજી નાખી છે, મસાલો ચાખી લ્યો, કઈ ફેરફાર હોય તો કયો. ચાલો બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે, હવે ખાલી ને ખાલી આપણે હવે લઈ લીધું છે ચોપર. રોયલ કિચનવેરનું ચોપર છે આપણી પાસે. હવે એમાં આપણે કાંદાનું કટિંગ કરીએ. જુઓ તમે લોકો કેટલું મસ્તનું ચોપર છે, ફૂલ તાકાતવાળું છે. તમે ફૂલ ભરી અને કટિંગ કરી શકો તેવું મસ્તનું ચોપર છે. તમે લોકો પણ યુઝ કરજો. બીજા જે આવે છે માર્કેટમાં મળે છે એમાં મજા નથી આવતી, દોરીમાં અને સ્પ્રિંગમાં તાકાત નથી હોતી. આનું તમે ડેમો જોઈ લ્યો એકવાર, કદાચ આખું ભરી લીધું હોય ને તો પણ એની દોરીના છટકે અને એની સ્પ્રિંગ પાછી ખેંચાઈ જાય અને બ્લેડ પણ ફૂલ ધારવાળી આવે છે. 5-6 વખત તમે ફેરવો ના તો ડુંગળીનું તો સાવ કચુંબર નીકળી ગયું છે. જુઓ તમે લોકો, હમણાં હું તમને બતાવું, જોઈ લ્યો છે ને સાવ ઝીણું કટિંગ થઈ ગયું છે ને. બસ તો મિત્રો આ રીતનું ડુંગળીનું કટિંગ કરી નાખ્યું. હવે થોડીક ડુંગળી છે હું મારી રીતે કટિંગ કરી લઉં છું, પછી તમને બતાવીશ પાણીપુરી ભરવાની રીત. કેવી બની પાણીપુરી? પાણી કેવું બન્યું છે? ટેસ્ટી. તો ચાલો મિત્રો હું તમને પાણીપુરી ભરવાનો મસ્તનો તરીકો બતાવું, રીત બતાવું, બધાને પાણીપુરી ભરતા શીખડાવું. પહેલા બટેટાનો થોડો થોડો મસાલો નાખવાનો, વધારે નહીં નાખવાનો. હવે મસાલો ભરાઈ ગયો છે. હવે આપણે એમાં નાખશું કાંદા, ડુંગળી, હવે ચણા, બધામાં એક એક બબે ચણા નાખી દઈશું. હવે આવશે સેવ. ચાલો પાણી બહુ જ મસ્તની પાણીપુરી બની છે મિત્રો. પાણી પણ એક નંબર છે, તમે લોકો ટ્રાય કરો. કેવી બની પાણીપુરી હાર્દિકભાઈ? એક નંબર નો બની. અમારા વિમલભાઈનું મોઢું બહુ ખુલે નહીં એટલા માટે પાણીપુરી તો એના મોઢામાં જાય નહીં, તેમ છતાં એ પાણીપુરી ખાઈ જુઓ તમે ધક્કો મારી મારીને. તો તમે પણ પાનમાં હો, મસાલો કંઈ પણ ખાતા હોય તો ધ્યાન રાખજો આવી રીતે મોઢું પેક ના થાય અને મિત્રો બાકી પાણીપુરી ખાઈ શકશો નહીં. સાંજે જમીને અમે લોકો બેઠા હતા, ત્યાં ગુલાવાળો આવ્યો તો અમે ગુલા ખાઈ છીએ. સાંભળો તમે લોકો, ગોલો સારો હતો મિત્રો, પણ સાંજે પાણીપુરી વધારે ખવાઈ ગઈ હતી બધા લોકોને, તો ગોલો માનમાન ખૂટે છે. કોઈથી ખૂટે એવું હાલતમાં છે નહીં, તેમ છતાં બધા ખાય છે. તમે લોકો પણ ટ્રાય કરજો મિત્રો, આજની પાણીપુરી બહુ જ મસ્ત હતી. વિડીયોમાં તમને મજા આવી કે નહીં જરૂરથી જરૂર કોમેન્ટ કરજો. અને હવે આપણે કાલે મળશું, તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, રાધે રાધે, આવજો.